સૌ પહેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે હાવ અલગ જ ટોપિક વિશે વાત કરવાના છીએ. જો તમારા મોબાઈલની અંદર, આપણા મોબાઈલની અંદર ઈમેલ આઈડી તો હશે જ, ઈમેલ આઈડીનો પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારો નવો વિડીયો આવે સૌ પહેલાં તમને મળે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો પહેલાં આપણે ઓન કરી લઈએ પ્લે સ્ટોરને. તો આ રીતે મેં પ્લે સ્ટોરને ઓન કરી લીધું. પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર તમને ઈમેલ આઈડીનો એક લોગો જોવા મળતો હશે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા જ લખ્યું હશે ગૂગલ એક્સેસ, તો તમારે ગૂગલ એક્સેસ ઉપર ક્લિક કરી દેવાનું. ગૂગલ એક્સેસ ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું આખું અલગ પેજ ઓન થઈ જશે. જોઈ શકો તો આખા સેટિંગ આ રીતનું આખું ઓન થઈ જશે. તો અહીંયા તમારી ઈમેલ આઈડી જોવા મળશે, અહીંયા તમને એટલા બધા ઓપ્શન જોવા મળશે. જોઈ શકો તો અહીંયા તમને લાર્જ બધા આ રીતના ઓપ્શન જોવા મળે, એમાંથી તમારે લખેલું છે સિક્યુરિટી. તો સિક્યુરિટી વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આ રીતે પાછું તમારે સિલેક્ટ કરવાનું. તમે સિલેક્ટ કરશો તો અહીંયા જ લખ્યું છે પાસપોર્ટ, તો પાસપોર્ટ લખેલો છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. તો એની ઉપર આપણે ફટાફટ ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું તમારે લોગિંગ લેશે. તો તમારે થોડુંક વેઇટ કરી લેવાનું છે, તો આપણે વેઇટ કરી લઈએ. વેઇટ કર્યા બાદ આ રીતનું એક ઓપ્શન જોવા મળશે. જોઈ શકો તો એન્ટર યોર પાસપોર્ટ, તમારો જૂનો જે પાસપોર્ટ હોય એ પાસપોર્ટ તમને અહીં નાખવાનું કહેશે. તો એ પાસપોર્ટ તો આપણે ભૂલી ગયા, તો અહીંયા લખ્યું હશે ફોરવર્ડ પાસપોર્ટ, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આખું અલગ જ પેજ ઓન થશે. તો આ રીતનું આખું પેજ ઓન થઈ જાય. તો આમાં તમારા મોબાઈલમાં કોઈ પણ લોક રાખેલો હશે, પેટર્ન લોક, ફિંગરપ્રિન્ટ લોક અથવા પિન લોક, કોઈ પણ લોક રાખેલો હોય તો તમારે અહીં નાખવો જોશે. તો અહીં તમને લખેલું જોવા મળશે કન્ફર્મ, તો કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું તમને ફિંગરપ્રિન્ટ વાળો ઓપ્શન જોવા મળશે. તો ફિંગરપ્રિન્ટ ઉપર આ રીતે આપણે ક્લિક કરી દીધું, એ ફિંગરપ્રિન્ટ લોક આપણે દઈ દીધો. લોક દીધેલા બાદ આ રીતનું એક ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમને લખેલું જોવા મળશે ન્યૂ પાસપોર્ટ. તો બેમાં તમારે ન્યૂ પાસપોર્ટ નાખવાનો છે. પાસપોર્ટ એ રીતનો બનાવવાનો છે કે તમારે 8 આંકડાનો પાસપોર્ટ થવો જોઈએ. તો આ રીતે હું તમને દેખાડું કઈ રીતે પાસપોર્ટ તમારે બનાવવાનો છે. તો પહેલી ABCDનો પેલો અક્ષર એક રાખવાનો છે, પછી પછી તમે નામ, કોઈ પણ નામ લખો તો એ બીજી ABCDના નામ રાખવાનું છે. અને પછી આમાં તમારે આ પાસપોર્ટમાં તમારે બધી વસ્તુ આવી જવી જોઈએ. આંકડામાં વટન વાંય લખવાનું છે. તો આ રીતે હું તમારે આમાં વાંય આંકડા લખી નાખું, જોઈ શકો છો. તો આ રીતે મારે 8 આંકડાનો પાસપોર્ટ કરવાનો છે. તો આ રીતે મેં આંકડા લખીને, આંકડા લખ્યા બાદ તમારે આમાં ડોટ ને એવું બધું નાખવું જોશે. તો આ રીતે આપણે ડોટ નાખી દીધો. ડોટ નાખ્યા પછી બેમાં આપણે આ રીતનો એક પાસપોર્ટ લખી નાખવાનો છે. જોઈ શકો તો બેમાં મેં પાસપોર્ટ લખી નાખ્યો. અને પછી અહીં લખ્યું છે સેન્સ પાસપોર્ટ. તો તમે સેન્સ પાસપોર્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતનું તમને ઓપ્શન જોવા મળશે. તમે ઈમેલ આઈડી છે એ આજ મોબાઈલમાં બનાવેલી છે એ તમને કન્ફર્મ કરવાનું પૂછશે. તો પછી તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ જોઈ શકો તો તમારે વેઇટ કરવાનું. તમે વેઇટ કરશો તો અહીં જ લખેલું આવશે પાસપોર્ટ સક્સેસફુલ. તો આ રીતે તમે એક સેકન્ડમાં તમારો પાસપોર્ટ બનાવી શકો છો. આ નવો પાસપોર્ટને તમારે યાદ રાખવાનો છે, જૂનો પાસપોર્ટ ભૂલી જાય હોય તો વાંધો નહીં. તો આ વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. અને આ રીતના વિડીયો મારી ચેનલમાં જોવા મળી રહેશે.